वर्णिवेशणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી ભાવથી जय श्री स्वामी स्वामीनारायण हरिचरित्रमृत सागर पूर्व तीज तरंग घन अम के लगत अनोपम संत हरिजन ही ધરમ કુમાર શ્રીમાણાવદર પૂરહી આયે શ્રી હરિજો પૂર્વાસી જનસૂનિકે આયે સનમુખ સોય પૂર્વાસી કેગવાન ની સવારી અદભુત શોભતી હતી ધર્મપુત્રે સંતોને અને હરિભક્તોને સાથે લીધા માણાવદર ગામમાં શ્રીહરિ પધારે છે આવું સાંભળીને ગામવાસી બધા ભક્તો સન્મુખ આવ્યા સૌએ હાથમાં ફૂલહાર અને શ્રીફળ વગેરે લીધા હાર પહેરાવી શ્રીફળ અર્પણ કરીને ભક્તો ગદગદ કંઠ થઈ ગયા વિવિધ પ્રકારના સોનેરી શણગાર પહેર્યા હતા શોભાનો કોઈ પાર ન હતો અનેક પ્રકારના વાજિંત્ર વાગતા હતા ભગવાન શ્રીહરીની પધરામણી એક પછી એક ગામમાં ચાલી રહી છે ગુરુદેવ રામાનંદ સ્વામીના આ બધા કૃપાપાત્ર ગામો છે ધોરાજીની વાત સાંભળી ભાડેર ગામની વાત સાંભળી હવે માણાવદર મહારાજ પધારે છે ત્યાંથી રામાનંદ સ્વામી આ બધા ગામોમાં પુષ્કળ વિચર્યા છે સત્સંગની શુભ શરૂઆત આ બધા ગામોમાં થઈ છે આજે પણ આ બધો સત્સંગ ખૂબ દિવ્ય અત્યારે પણ છે પૂજ્ય ગુરુજીની સાથે કેટલા વર્ષો પહેલા અમે આ બાજુ ગયા છીએ આ વિચરણમાં માણાવદર ગામ એટલે મયારામ ભટ્ટનું ગામ માણાવદર ગામ એટલે હું ઘણી વાર કથામાં યાદ કરું મને ખૂબ ગમે એમનું પાત્ર મુસ્લિમ ભક્ત આલસીભાઈ ઘાંચી જ્ઞાતિ કઈ છે શરીર કયું છે કેવું છે કાળો છે ધોળો છે લાંબો છે ટૂંકો છે સ્ત્રી છે પુરુષ છે બુદ્ધિવાળો છે કે ઓછી બુદ્ધિવાળો છે એના કરતા જેને ભગવાન મળી ગયા ને જેને ભગવાન ઓળખાઈ ગયા ને ધન્ય છે બસ કરવા જેવો આ છે મયારામ ભટ્ટ આદિ ચારે વર્ણના હરિભક્તોએ શ્રીહરિનું સામયું કર્યું સહુ સન્મુખ ગયા જાંજ મૃદંગ ઢોલ અને નોબત આજી વાજિંત્ર વાગતા હતા ભૂંગળ ભેરી તુરાઈ રણસિંગા આદિ વધામણાના ઉત્સાહ વર્ધક વાજિંત્ર વાગતા હતા સહુના હૃદયમાં આનંદ છવાઈ રહ્યો હતો અદભુત શોભા અવર્ણની થઈ ગઈ હતી ઘણા હરિભક્તો પ્રેમભર્યા હૃદયે હરખભેર આવ્યા દંડવત પ્રણામ કર્યા અને કહે આજે ધન્ય ઘડી અને ધન્ય દિવસ થયો છે અમારા સદભાગ્યે અખિલ ભુવનપતિ આપ અમારે આંગણે પધાર્યા છો કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જેને ભગવાનનો નિશ્ચય છે જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય છે જેને ભગવાનના મહિમાનું જ્ઞાન થઈ ગયું છે અને નિશ્ચય થયો છે એવા ભક્ત માટે તો ઘરના આંગણે ભગવાન જ્યારે પધારતા હોય આજ આનંદ આજ ઉછરંગ કહેવાય છે ને આજ કંચન વરસ્યા મેહ એના માટે તો સોનાનો વરસાદ વરસ્યો એના માટે તો સોનાનો સૂરજ ઉગ્યો એ ભક્ત એટલા બધા રાજી થયા ધનભાગ ધન ઘડી કહેવા લાગ્યા અમારી આંખો ઘણા દિવસથી આપના દર્શનની તરસી હતી તે આજે સફળ થઈ અમે કેટલાય સમયથી આપના દર્શન ચાહતા હતા સુખદાયક આપે અમને કૃતાર્થ કર્યા છે પ્રેમનો તો સ્વભાવ છે પ્રેમ સંયોગ થાય ત્યારે પણ વધે છે પણ વિયોગ થાય નહીં ત્યારે બમણો વધે છે સાચો પ્રેમ એનું જ નામ એ સંયોગમાં પણ ફળીભૂત થાય છે અને વિયોગમાં પણ વિશેષ ફળીભૂત થાય છે સંતો મળે સંતો પધારે મહારાજ પધારે મહારાજ મળે ત્યારે અતિ આનંદ થાય પણ મહારાજને સંતો ન આવ્યા હોય ત્યારેના દર્શન માટેની તરસ એની પ્યાસ એની તડપ પણ એવી હોય ને અરે મહારાજની સાથે રહેનારા જે હરિભક્તો મહારાજની સાથે અખંડ રહેતા હતા એ હરિભક્તોને પણ એકાદ બે કલાક માટે મહારાજના દર્શન ન થાય અરે મહારાજની સાથે વધારેમાં વધારે રહેનારા સંતોમાં એક મુક્તાનંદ સ્વામી હતા તો પણ આપણે જાણીએ છીએ સ્વામી ગામડે જાય સ્વામીને દર્શન ન થાય એમાં મહારાજની આજ્ઞા હોય હમણાં દર્શન કરવા આવવું નહીં અને ત્યારે મુક્તાનંદ સ્વામી પણ એ નેણાઠર એ જે દિન મા દર્શન નવ રે તે દિન વેતે રે મારા નેણા નેડા છે જોઈને એકાદ દિવસ દર્શન ન થાય તો સ્વામીનું જીવન એમ લાગે જાણે પગ નીચેથી ધરતી ખસી રહી છે મહારાજના દર્શન ન થયા અને પ્રેમાનંદ સ્વામીની તો વાત જ ક્યાં કરવી પ્રેમાનંદ સ્વામીનું જીવન એટલે આંસુઓથી ભરેલું જીવન પ્રેમ સુખ પણ આપે છે અને પ્રેમ દુઃખ પણ એટલું જ આપે છે મને એમ લાગે છે કોઈ બી રાત નહીં હોય કે પ્રેમાનંદ સ્વામી રડ્યા નહીં હોય પ્રેમાનંદ સ્વામીના પદો તમે વાંચો પ્રેમાનંદ સ્વામીની પ્રેમ ભક્તિના કીર્તનો તમે સાંભળો તો તમને આ વસ્તુનો અણસારની હા પડી જાય કે સાચી વાત છે પ્રેમાનંદ સ્વામી રડતા જતા હશે અને ગાતા જતા હશે એક એક એવા કીર્તનો તમે જુઓ પ્રેમાનંદ સ્વામીના મહારાજની હયાતી હતી રાત થાય મહારાજ પોઢી જાય દરવાજા બંધ થઈ જાય પ્રેમાનંદ સ્વામી નિરાશ થઈ જાય હવે મહારાજના દર્શન નહીં થાય હું કહેવાય માગું છું ભગવાનના ભક્તને સંતોના દર્શનની ભગવાનના દર્શનની ગુરુજીના દર્શનની પ્યાસ તો દરરોજ રહેવી જોઈએ કે પ્યાસ બુજાઈ ગઈ તો સમજી લો કે આપણી અંદરનો પ્રેમનો દીવો ઠરી ગયો પ્રેમની પ્યાસ પણ મીઠી છે પ્રેમની તરસ પણ સરસ છે પ્રેમનો સંતોષ પણ સારો છે અને પ્રેમનો અસંતોષ પણ સારો છે નિર્મળ પ્રેમનો આ સ્વભાવ છે સંતોષ થાય પ્રિયતમનો સંયોગ થાય એ પ્રેમ ફળીભૂત થાય તો પણ આનંદ આપે છે પોતાના પ્રિયતમ એનો વિરહ થાય પ્રિયતમ મળે નહીં રુવાડે રૂવાડે દુઃખ થાય પણ એ પ્રેમ પણ કોઈક દ્રષ્ટિએ ઘણો સારો છે પ્રેમનો સ્વભાવ એવો છે પ્રેમના આંસુ એ પણ મીઠા લાગે કેવું લાગે છે પ્રેમના આંસુમાં પણ મીઠપ છે પ્રેમના આંસુ પણ મીઠા હોય છે એકને એક દીકરો હોય ગરીબ ઘર હોય દીકરો અચાનક અમેરિકાના વિઝા મળે અને માનું રતન હૃદયમાંથી લૂંટાઈ જતું હોય ઘરમાંથી રતન લૂંટાતું હોય આવું દુઃખ થતું હોય હિપકે હિપકે માતા પિતા દીકરાને વિદાય આપતા હોય આવા દ્રશ્યો જોયા છે ને તમે એક વાર તો દીકરાના મનમાં એમ થઈ જાય કે બાપુજી તમે રહેવા દો રડવાનું બંધ કરો મારે નથી જવું અમેરિકા ના ના દીકરા તું જા જા દીકરા આ આંસુ દુઃખના નહીં આ તો હરખના આંસુ છે સમજો છો ને તમે પ્રેમની મીઠાસ પણ એ પ્રેમ સાચો હોય એ પ્રેમ નિર્મળ હોય એ પ્રેમ નિઃસ્વાર્થ હોય તો જગતનો પ્રેમ પણ જો આટલો મીઠો હોય તો જગદીશ નો પ્રેમ કેવો હોય એક વાર પ્રભુ પ્રેમની સાકર જેણે ચાખી લીધી ને એક વાર આ ભગવાનનો પ્રેમ જેને માણી લીધો ને એટલા માટે તો શાસ્ત્રોમાં કહેવું પડ્યું પોથી પઢકર જગમુવા પંડિત ભયાન કોઈ પોથી પઢકર જગમુવા પંડિત ન કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા સો પંડિત હોય પુરુષોત્તમ નારાયણના દર્શન થયા કેટલા રાજી થયા આજ ધન્ય ભાગ આજ ધન્ય ઘડી આજ અમારે સોનાનો સૂરજ ઉગ્યો આજ અમારે આંગણે અનંત કોટી ભુવનના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પધાર્યા આંખો આપના દર્શન માટે તરસતી હતી અમે આપના દર્શન માટે તળપતા હતા પ્રભુ કૃપા કરી સામે ચાલી આપ પધાર્યા પ્રાર્થના કરે છે માણાવદર ગામના ભક્તો બ્રહ્મા ભવ સુરરાજ દેવા તિનકો દુર્લભ હો મહા એવા અગમ નિગમ કઉ પારન પાયે અગમ નિગમ કૌ પારન સો ના કરી કે ઘર આયે સો કરુણા ઘર આયે કેવી સરસ પ્રાર્થના કરે છે બ્રહ્મા ભવ સુરરાજ દેવા બ્રહ્મા ભવ એટલે મહાદેવ સુરરાજ એટલે ઇન્દ્ર અરે પ્રભુ તિનકો દુર્લભ હો મહા એવા બ્રહ્માને મહેશ મહાદેવ એમને દેવરાજ દેવોના અધિપતિ ઇન્દ્ર માટે જેના દર્શન દુર્લભ છે એ જેના દુર્લભ દર્શન દેવને રે એ જેના દુર્લભ દર્શન દેવને રે એ મોટા મુનિવર ધરે નીત ધ્યાન રે સુંદર વર મારા શ્રી હરે રે દેવોને પણ જેના દર્શન દુર્લભ છે દેવ દેવોના અધિપતિઓ પણ જેના દર્શન માટે આખો ઢાળી ઢાળીને તરસતા હોય કે ક્યારેય પ્રભુના અમને દર્શન થાય અગમ નિગમ કૌ પારન પાયે સો કરુણા કરી કે ઘર આયે સામે ચાલીને એ પુરુષોત્તમ નારાયણ કોટી બ્રહ્માંડના અધિપતિ દયા કરીને સામે ચાલીને જ્યારે પધારે કેટલી મોટી કૃપા હે મારા પુણ્ય ઉદય થયા પાછલા આપણે કઈ હિમાલયમાં તપ કરવા તો ગયા નહોતા આપણે કઈ એવું મોટું કઠિન વ્રત કર્યું નહોતું જૂના સમયના ભક્તો નથી ઇતિહાસ કે જ્યાં સુધી પ્રગટ ભગવાનના દર્શન નહીં થાય મારા દેહને પાડી દઈશ અન્ન જળનો ત્યાગ કરી દઈશ ધ્રુવે કેવી તપશ્ચર્યા કરી ઇતિહાસ જાણો કેવી તપશ્ચર્યા એ બાળ ભક્તો હતા આપણે એની શ્રદ્ધા એની સાધના એની તપશ્ચર્યા એવી હતી કે ભગવાનને પણ પીઘળી જવું પડ્યું પણ આપણે અમેરિકા વાળા તો પીઝા ખાધા અને પછી મેકડોનાલ્ડમાં એ પાસ્તા ખાધા અને પછી હું આવે ટાકો બેલ ખાધો જોઈ બધું કરતા કરતા આ રીતે મહારાજની અતિ સુંદર ભક્તો પ્રાર્થના કરે છે એટલું જ નહીં મંગળમય વધામણીના ધોળ ગવાતા હતા ભગવાન પધાર્યા ને એટલે બધા મંગલ ગીતો ગાતા હતા ગાવત ધવલ મંગલ બધાઈ શોભાનંત ભય બરને મેનાઈ ગાવત ધવલ મંગલ બધાઇ શોભાનંત ભય બરને મેનાઈ મે નાઈ સોહત મહાભારી સવારી સોહત મહાભારી શોભાબની ત્રે લો કસુન્યારી શોભાબની ગાવત ધવલ મંગલ બધાઈ એવા સરસ મંગળ ગીતો ગાતા હતા એ શોભાનું વર્ણન થઈ ન શકે એવી શોભા હતી શ્રીહરિની સવારી એટલી બધી શોભતી હતી સંપૂર્ણ ત્રિલોકીની શોભા કરતા કંઈક ઓર પ્રકારની હતી ત્રણે ત્રણ લોકની શોભાને ભેગી કરવામાં આવે તો પણ એ ઝાંખી પડે એવી શોભા એ મહારાજની સવારીની હતી દેખતાની સાથે બધા દેવતાઓ પણ તેમાં લલચાઈ જતા હતા આ લોકની તો પછી વાત જ શું કરવી અને માણાવદરના રાજા મુસ્લિમ રાજા હતા તેને પણ શ્રીહરીના ચરણોમાં દ્રઢ પ્રેમભાવ થયો આ વાત સાંભળીને આ દ્રશ્ય જોઈને તેથી તેઓ શ્રીહરીના આગમનને સાંભળીને તત્કાળ પોતાની પત્નીને સાથે લઈને સામૈયામાં ગયા એ સમયમાં માણાવદરની અંદર માણાવદરના મુસ્લિમ નવાબ ગજેફર ખા હતા ઇતિહાસમાં બહુ જાણીતું નામ છે મુસ્લિમ રાજાઓ મેં કહ્યું ને હમણાં જ્ઞાતિ કઈ છે શરીર કયું છે સંપત્તિ કેટલી છે એના કરતા પ્રાપ્તિ કેવી છે ઓળખાણ કેવી છે મહિમા કેવો છે એના ઉપર માણસના જીવનનું મૂલ્યાંકન થાય ગઝેફર ખા એના દીકરાનું બહુ ગજબનું નામ હતું કમાલ દિલ ખા કેવું નામ હતું કેવું નામ હતું કમાલ દિલ ખા નામકરણની જે વ્યવસ્થા છે ને એને સમજવા જેવી છે આ બહુ એના ઘણા અર્થ થઈ શકે પણ આપણે ત્યાં નામકરણની આખી વ્યવસ્થા હતી જુઓ કોઈ પણ બ્રાહ્મણ હોય ને તો જટાશંકર શિવશંકર ભગવત પરક નામ કેમ એને સવારથી સાંજ સુધી પોતાનું નામ બોલાય કોઈ કે જટાશંકર બાપા એટલે શંકરજી યાદ આવવા જોઈએ સમજ્યા તમે એને સવારથી સાંજ સુધી પોતાનું નામ મહત્વનું નથી નામની સાથે પોતાનું કામ નામની સાથે પોતાના સંસ્કાર જોડાયેલા હતા જટાશંકર શિવશંકર આવા બધા નામો હતા પછી ક્ષત્રિયો હોય તો એના બધા નામ કેવા હતા બહાદુર સિંહ નામ આવે ને કોણ યાદ આવે સિંહ યાદ આવે એટલે પછી પછી શિયાળ જેવો ન ચાલે એમાં એને આમ સાવધાન થઈ જવું પડે સિંહ સાંભળીને સિંહ જેવું બહાદુર સિંહ ક્ષત્રિયો બધા એના નામ જ એવા હતા કે નામ સાંભળીને એને પોતાનો પણ પરિચય થાય પોતાના સદગુણો પોતાનું કાર્ય પોતાનું કુળ કેવું હોવું જોઈએ ખાનદાન કેવું હોવું જોઈએ ખમીર કેવું હોવું જોઈએ ખુન્નસ કેવું હોવું જોઈએ એનો પરિચય થાય પછી બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય નામ નામ ખબર જૂના સમયમાં વેપારીઓના સાંભળ્યા છે હરકચંદ લાગે પૂનમ પૂનમના ચાંદ જેવું મોઢું હરખાતું હોય તો જ હરકચંદ પછી અમાસમાં એ શોધ્યો જડે નહીં એવો હોય અમાસની રાત્રે નીકળ્યો હોય તો ખબર ન પડે મોઢું ખોલે ત્યારે જેના દાંત દેખાય ત્યારે ખબર પડે સામેથી પૂજ્ય હરકચંદ પધારે છે એ ઓળખાણ નથી હરકચંદ માણેક હીરાનું નામ છે માણેક કેવાનું આપણે ત્યાં આખી પરંપરા હતી મૂળ પરંપરા ભારતીય જ્ઞાતિ પ્રમાણે એના સંસ્કાર પ્રમાણે એના નામકરણ થતા એ નામ માણસને રોજ યાદ આવતું એનું નામ બોલાય એટલે એને નામ યાદ આવે અમારું નામ જો ગુરુજી કેવું સરસ થાય સુવ્રત એનો અર્થ ભાઈ સારું આપણું વ્રત હોય સારું આપણું જીવન હોય તો સુવ્રત વ્રત સાચી વાત છે નામ હોય તન થયા હોય તેને કહેવાય ખરો એટલે નામ હોય તન સુખ ખબર પડે સ્યુસાઈડ કરો કોને મન સુખે હવે એને મન સુખ કહેવાય મનનું સુખ હોય સ્યુસાઈડ કરે સુખ જ મનમાં છે ખરેખર તો નામ હોય ધનસુખ અને ખબર પડે ભીખ માગે છે નામ અને ગુણ નામ અને કાર્ય નામ અને કુળ એનો સંબંધ હતો આજ પરંપરા જે હિન્દુ ધર્મની પરંપરા હતી વૈદિક સંસ્કૃતિની પરંપરા હતી એ જ પરંપરા દિવસે દિવસે સ્પ્રેડ થતી ગઈ દુનિયાના દરેક ભાષાઓમાં દેશોમાં એ સંસ્કાર એ પ્રથા ફેલાણી જાણીતા ઇતિહાસકારો શાસ્ત્રકારોએ તો ત્યાં સુધીનું સંશોધન કર્યું છે કે અમેરિકા સુધી એટલે પાશ્ચાત્ય ભાષા સુધી આપણી મૂળ સંસ્કૃતિ એનો જ પ્રભાવ છે આપણું ઓરિજિનલ નામ દ્વાર સંસ્કૃતમાં શું નામ છે દ્વાર એટલે દરવાજો એ દ્વાર શબ્દ જ એક દેશમાં ગયો બીજા દેશમાં ગયો ત્રીજા દેશમાં ગયો છેલ્લે ડોર થઈને અમેરિકામાં આવી ગયો આપણો શબ્દ પિતા ઓરિજિનલ પિતર શબ્દ હતો સંસ્કૃત પિતા પિતરમ પિતરૃભ્ય પિતુ પિત્રોહ પિતૃણા પિતરી પિત્રોહો પિતૃસુ આ બધી આખી પરંપરા છે સંસ્કૃતની આવી રીતે નામ વ્યવસ્થાઓ હતી એ નામ વ્યવસ્થા એ પિતામાંથી પિતર 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 થતું થતું અહીંયા આવીને ફાધર થઈ ગયું અને આ લોકો પને ફતો હરખું જ બોલે પટેલ ફટેલ આવા તો એક નામ ને ઇતિહાસમાં બહુ ઝાઝા સંશોધનો થયા છે જે હોય તે ઉર્દુ ભાષાનું તો મોટા ભાગનું તમે જાણો જ છો બંગાળી છે ઉર્દુ છે હિન્દી છે ગુજરાતી છે એટલા માટે આખી દુનિયા સ્વીકારે જ છે સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજીસ ઉર્દુમાં પણ આ પરંપરા એટલા માટે કમાલ ઉર્દુ શબ્દ છે ખબર છે ને કમાલ કબેલીજીના દીકરાના નામ હતું કમાલ અને દીકરીના નામ હતું કમાલી ઇતિહાસમાં આવું કોઈ નામ રાખ્યું જ નથી કમાલ શબ્દ બહુ સરસ છે કોઈ વંડરફુલ કામ કર્યું હોય તો આપણે શું કહીએ ક્યા કમાલ કિયા ધ સ્વીટેસ્ટ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ ઉર્દુ ક્યા કમાલ કિયા પણ આ હું સમજાવું છું એટલા માટે ગજેફર ખા કમાલ દિલ ખા દિલ ખા એટલે દિલને ખાનારો નહી ભગત કમાલ દિલ જેનું દિલ કેવો હતું કમાલનું હતું ગજેફર એટલે માથા ફરસ એવું લાગે છે અમુક તો શબ્દ સમજવા થોડા અઘરા હોય છે પણ મારે જે કેવું છે માણાવદરના મુસ્લિમ નવાબ ગજેફરખા પત્ની સાથે આવ્યા સાંભળીને કે ગામમાં ભગવાન પધાર્યા છે આ ગઝેફરખા મુસ્લિમ હતા ઘણી બધી કથા પ્રમાણે ઘણી બધી કથા પ્રમાણે હું એટલા માટે કહું છું ગજેફર કાને સત્સંગનો મોટો ગુણ આવેલો ખૂબ મોટો ગુણ શ્રીજી મહારાજ શ્રીજી મહારાજનું કાર્ય પોતે મુસ્લિમ હતા એણે એ રીવાદ છોડ્યો નહીં પરંપરા છોડી નહીં પણ સત્સંગથી એટલા બધા પ્રભાવિત થયા હતા વર્ષો પછી નજીકમાં મંદિર થયું જૂનાગઢમાં શ્રીજી મહારાજે મંદિર કર્યું સંતોનું વિચરણ ચાલુ થયું આસપાસના ગામોમાં મંદિર થવા લાગ્યા ત્યારે જૂનાગઢ મંદિરમાં સેવા કરવા માટે આ ગઝેફરખા મુસ્લિમ નવાબે માણાવદરની સરહદના તમામ ગામોમાં હુકમ કરેલો કે દરેક ખેડૂતે પોતાની ઉપજમાંથી પાંચ કિલો અનાજ મંદિરને આપવું આવો હુકમ કરેલો હવે એક એક ખેડૂત પાસે પાંચ પાંચ કિલો અનાજ ઉઘરાવા જવું એ પણ કાઠું કામ છે ને કેટલા બધા ગામો હોય ત્યાં કયા ખેડૂતને ત્યાં ક્યારે પાક એને મૂકી રાખ્યો બાજરો ઘઉં ચોખા એટલે માણસોને લેવા જવું મંદિર સુધી પહોંચાડવું એ બહુ અઘરું પડતું હતું એટલે એકવાર ગુણાત્યાનંદ સ્વામી સમાચાર મોકલ્યા રાજાને ચિઠ્ઠી મોકલી અને રાજાને વાત વ્યાજબી લાગી એટલે રાજાએ કેટલો ઉદાર રાજા હશે મુસ્લિમ નવાબ પણ કેટલો ઉદાર હશે એણે સત્સંગની કેવી મોટી સેવા કરી ગુણાત્યાનંદ સ્વામીના વચને કરીને એ વાતને સ્વીકારી અને જૂનાગઢ મંદિરને બસો વીઘા જમીન લખી આપી એટલું નહીં માણસો વાવનારા પણ નક્કી કર્યા જમીનમાં વાવે અમુક ભાગ વાવનારને મળે એટલે પૈસાનો આપવા પડે અને બાકીનો બધો ભાગ મંદિરમાં જાય માણાવદરના મુસ્લિમ નવાબ એ પણ આવા સત્સંગી હતા આપણે વાત ચાલે છે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે નવાબ પોતાની પત્ની સાથે આવ્યા અને બધાને એમ થાય છે કે આપણા ગામમાં જે પુરુષોત્તમ નારાયણ પધાર્યા ભગવાન પધાર્યા દેવોને પણ જે પ્રભુના દર્શન નથી થતા આપણા સત્સંગમાં એવી કેટલી કથાઓ છે ગઢપુરમાં શ્રીજી મહારાજ બેઠા છે રસોઈ છે અને દરબારોમાં આજે પણ એવો રિવાજ છે રસોઈ હોય જમવાનું હોય તો ખાટલો હોય ખાટલાના ચાર ખૂણે ચાર માણસો બેસે અને વચ્ચે થાળીઓ મૂકે આપણું ડાઇનિંગ ટેબલ આજની ભાષામાં પણ જૂના સમયની આ પરંપરા હતી અને પછી જમે એક એક પગ લબડતો હોય પાછો એટલે ખુરચી ચેર અને ડાઇનિંગ ટેબલ બંને ટુ ઇન વન થયું ને એક પગ લબડતો રાખે એક પગ વાળીને રાખે અને વચ્ચે થાળી મૂકે ચારે બાજુ ઘૂંટણ બરાબર દબાવી અને પછી દરબારોની મંડળી જામે આવો રિવાજ જૂના સમયમાં હતો જમવાનો આવી રીતે દરબારોનું જમણ રાખેલું દરબારો ચારે બાજુ જમે ખાટલા ઢાળી ઢાળીને એના ઉપર બેસીને વાતોચીતો કરતા જાય અને શ્રીજી મહારાજ પણ દરબારોની સાથી એવી જ રીતે ખાટલા ઉપર જમવા બેઠેલા મૂળજી બ્રહ્મચારી પીરસે મહારાજ તો એકલા હતા બ્રહ્મચારી આસપાસ ઉભા ઉભા દર્શન કરે પીરસતા જાય એવામાં કોલાહલ થયો બુમાબુમ થવા લાગી ભાગો ભાગો અરે પણ શું થયું કાળો નાગ એવો મોટો નાગ હૂફાડા મારતો એવો જબરો નાગ નીકળ્યો ઊભી પૂછડીએ ભાગ્યા હવે બાપુ હોય કે બાપુના બાપુ હોય પણ કાળા નાગથી તો ડરે જ ને બધા જમવાનું ત્યાં ત્યાં પડતું મૂકી આઘા પાછા થઈ ગયા ભાગો ભાગો અને પેલો ધસમસ તો સીધો કાળો નાગ શ્રીજી મહારાજ જ્યાં જમે છે ત્યાં એણે મોઢું ઊંચું કર્યું મહારાજ જમતા હતા જમવાનું પેલો કો અન્ન હોય પ્રસાદીનું એ મહારાજ એના મોઢામાં નાખે એ જીભથી ચાટે નાગ બધાને આશ્ચર્ય થયું કારણ કે બીજા તો બધા જતા રહેલા થોડી વાર થઈ કાળો નાગ જતો રહ્યો દરબારો કે આ શું લીલા કરી સમજાણી નહીં આ શું લીલા કરી શ્રીજી મહારાજે કહ્યું દરબારો હમણાં થોડા દિવસ પહેલા શ્રાવણ મહિનામાં મુક્તાનંદ સ્વામીને ગાડામાં બેસાડી અમે નવરાઓ માટે સહસ્ત્ર ધરે ગયા હતા તમે બધા હતા ને સાથે હા મહારાજ તમે ડૂબી ગયા અને પછી માંડ માંડ નીકળ્યા અમે હેરાન થઈ ગયા એ કેમ ભૂલાય મહારાજ કે બસ એ અમે સહસ્ત્ર ધરામાં ડૂબકી મારી અમે સીધા પાતાળ લોકમાં ગયા શેષ નારાયણ ઘણા સમયથી અમારી પ્રાર્થના સ્તુતિ કરતા હતા કે હે પ્રભુ તમે પૃથ્વી લોક સુધી પધાર્યા તો અમારો શું વાગ પાતાળ લોકનો શું વાગ એકવાર પધારો ઘણા સમયથી પાતાળ લોકમાં પધરામણી કરાવવા માટે પ્રાર્થના કરતા હતા એટલા માટે અમે એ સહસ્ત્રધરામાં ડૂબકી મારવીએ તો ખાલી નિમિત્ત હતું કારણ કે ચૌદ માળનું આ મકાન છે ખબર છે ને અમે એલિવેટર ક્યાં મૂકી મળતી નથી ફોર્ટીન સ્ટોરીડ બિલ્ડિંગ આપણો આ જનલોક મૃત્યુલોક બરાબર ભૂરલોક ભૂવરલોક સ્વર્ગલોક જનલોક મહરલોક તપલોક અને સત્યલોક આ બધા ઉપરના લોકો આની નીચેના પૃથ્વીલોકની ની ની નીચેના બહુ સરસ છે બધા લોકો અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ છેલ્લામાં છેલ્લું પાતાળ ત્યાં શેષનારાયણ છે અને ઈ શેષનારાયણના મસ્તક ઉપર આખું બ્રહ્માંડ સ્થિર છે આ ઘણાને સમજાય બધી વાતો બહુ અઘરી છે મારી પાસે એક પુસ્તક છે બહુ સરસ વાંચવા જેવું કે ધીસ ઇઝ ધ સાયન્સ ઓફ હિન્દુઇઝમ શેષ નારાયણના માથા ઉપર પૃથ્વી એ બધું શું હવે કોઈ સમજાય તમે શેષનાગ એક નાગને આમ પાળીને માથે એક નાનીઓ બોલતો મૂકી જજો અને ઉપર થોડી વાર ઉભા રહી જજો થાય તો એવું નથી એટલે સર્પ સર્પ એટલે કાળનું પ્રતિક છે કોનું પ્રતિક છે ઓનલી સિમ્બોલ છે એટલા માટે શંકરના ગળામાં કોણ છે સર્પ છે નાગ છે કાળનું પ્રતિક છે ભગવાને આખું બ્રહ્માંડ કોના માથા ઉપર મૂક્યું છે કાળના માથા ઉપર ઈ માથું હલાવશે તો જેનું જેની નીચેથી કાળે માથું હલાવ્યું એ ગયો વાત સાચી ખોટી સમજવાની વસ્તુઓ છે પણ આ બધી વસ્તુ વાંચીને પોતાની મેળે સમજવા જાય તો સમજાવી નથી આ વિજ્ઞાનની કંઈ બધી વાતો સમજાવી લાગે તમને બોલો હમણાં કંઈક પૃથ્વી જેવો ગ્રહ શોધ્યો કંઈક વિજ્ઞાને નાસાએ ખબર છે ને કે છે પૃથ્વી જેવો ગ્રહ છે કેટલો દૂર છે પાછો હમણાં કોઈ મને આંકડો કે મેં રહેવા દે રહેવા દે ભલા માણસ સુઈ જાય ગોદડું ઓઠીને તું આટલા મિલિયન કે બિલિયન પ્રકાશ યર દૂર હવે ખોટી ચિંતા કરવી પ્રકાશ યુર આટલા મિલિયન પ્રકાશ યર કહેવાનું શું હશે વિજ્ઞાનનું જે ગણિત હોય વિજ્ઞાન નાસાવાળા જાણે આપણે કંઈ ચિંતા કરવી નથી ને એ લોકો ઉપર જશે ને આપણને લઈ જશે તો આપણે પ્રેમથી જશું એમ આપણે નાય નથી બરાબર પણ કહેવાનું શું ઘણી બધી વસ્તુ એવી છે કે માણસને સામે હોય તો એ બુદ્ધિમાં નથી આવતી આ વિજ્ઞાનની વાત તો અત્યારની જ છે ને તો આપણી બુદ્ધિમાં ન આવે આપણા મગજમાં ન આવે તો આ શાસ્ત્રની વાત કંઈ સહેલી છે કાળના મસ્તક ઉપર છે પાતાળ લોકમાં રહેલા શેષ નારાયણે અમારી પ્રાર્થના કરી પ્રભુ આપ ક્યારે પધારો પૃથ્વીલોક સુધી મૃત્યુલોક સુધી આપ પધાર્યા એકવાર પધારો ઘણા સમયથી એની પ્રાર્થના હતી અમે શેષ નારાયણને દર્શન આપવા માટે સહસ્ત્ર ધરામાં ડૂબકી મારી અને સીધા પાતાળલોકમાં લોકમાં ગયા એટલે અમારે આવતા ઘણો વિલંબ થયો તમે બધા ખૂબ અધીરા બન્યા રડવા લાગ્યા મહારાજ ડૂબી ગયા ડૂબી ગયા વાત સાચી દરબારો હા મહારાજ તમે બધા ખૂબ રડ્યા ને એટલે અમારે શેષ નારાયણને દર્શન આપીને તરત નીકળવું પડ્યું અમે તો નીકળી ગયા પણ શેષ નારાયણ રડવા લાગ્યા કે મહારાજા વધારે પણ આપની પ્રસાદીનો લાભ ન મળ્યો આપ જેમાં હોત ને પ્રસાદી આપી હોત તો મહારાજ કાપ ફરી વાર અમે બોલાવશો યાદ આવ્યું કે આટલો સરસ પ્રસાદ છે આ દૂધનો જો શેષનારાયણ હોય તો પ્રસાદી જમાડીએ અમારા સંકલ્પે કરીને એ શેષનારાયણ આજે અમારો પ્રસાદ લેવા માટે આ ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબારમાં આ લીંબ વૃક્ષ સુધી આવ્યા હતા એટલે અમે પ્રસાદી આપી દરબાર ક્યારે મહારાજ થોડું વેલું કીધું હોત તો અમે થોડા બેઠા રહેત ને હખણા આ ખાધેલું પચી ગયું સમજાણી વાત મારી જેના દુર્લભ દર્શન મોટા અધિપતિઓને જેના દર્શન નથી થતા એ દર્શન આપણને સામે ચાલીને કૃપા ભગવાનની કેટલી મોટી સામે ચાલીને મહારાજના દર્શન થાય છે સાથે લઈને સમયમાં ગયા તેમણે પોતાની સવારી સાથે લીધી હતી આગળ નોબત વાગતી હતી સવારીને સવારીને શોભાળી હતી શ્રીહરીના દર્શન કરીને તેમને મનમાં ઘણો જ આનંદ થયો માણાવદરના મુસ્લિમ નવાબને અને અંગોમાં ઘણું જ સુખ થયું તેઓ બોલવામાં ઘણા જ નિપુણ હતા દિન ભાવે વિનયથી તેઓ બોલ્યા હમ હિ અધમ ઉધાર તુમ કાવો હમારે ગુના બકશીસ કરાવો તુમરે શરણ હમ આયે હે સ્વામી તુમ કહાવત હો બહુ આવી પ્રાર્થના કરી અમે અધમ છીએ અને આપ તો અધમ ઉદ્ધારક છો અમારા અપરાધને માફ કરો અમે આપને શરણે આવ્યા છીએ હે બહુનામી આપ અમારી રક્ષા કરો કેવી સરસ પ્રાર્થના કર મને પ્રાર્થના બહુ ગમે કોઈ પણ શાસ્ત્રની પ્રાર્થના વાંચવા જેવી હોય તુમ સમર્થ સિરદાર સબે સિર નહી કોય ખાબિંદ હો સબ ખલક કે તુમરે હમ હોય તુમ સમર્થ સિરદાર સબે તુમ સમર્થ સિરદાર સબે તુમરે સિર નહી ખાબિંદ હો સબ ખલક કે તુમ્હારે શરન હમ હોય રાજ પાટ સમૃદ્ધિ તવ તુમ દિયો હમ ખાત એસે એલૌકિક આપ હો સબકો નહી ઓળખા આ બધા શબ્દ સરદાર શબ્દ મૂળ છે આમ સરદાર કહેવાય ને સરદારનો ઉર્દુ શબ્દ શિરદાર શિરદારનો ઉર્દુ શબ્દ સંસ્કૃત શિર એટલે મસ્તક છે દરેકના મૂળમાં સંસ્કૃત ભાષા સમાયેલી છે ઉર્દુ હોય હિન્દી હોય ગુજરાતી હોય બંગાળી હોય તમિલ હોય દ્રવિડ હોય મલયાલમ હોય તેલુગુ હોય કેટલી બધી ભાષાઓ છે બોલો તુમ સમર્થ સિરદાર સબે અરે પ્રભુ તમે તો દરેકના સરદાર છો સિરદાર એટલે બધાના માથા છો તુમારે સિર નહીં કોઈ તમારાથી ઉપરી કોઈ છે જ નહીં તમારો માલિક કોઈ છે જ નહીં ખાબિંદ હો સબ ખલક કે ખલક એટલે દુનિયા ખાબિંદ એટલે માલિક સબ એટલે પૂરી પૂરી દુનિયા કે માલિક આપ એકી હો ખાબિંદ હો સબ ખલક કે તુમારે શરણ હમ હોય બસ અમે તમારે શરણે છીએ આ રાજપાઠ સમૃદ્ધિ તવ આ રાજ્ય સમૃદ્ધિ આ બધું તો તમારું છે અમારું તો શું તમારો દિયો હમ ખાત હૈ આ તો તમે આપ્યું છે એટલે મે ભોગવીએ છીએ તમે આપ્યું છે એટલે મારી પાસે છે તમે લઈ લો તો એસે અલૌકિક આપો આવા તમે અલૌકિક છો પરંતુ હે પ્રભુ સબકુ નહીં ઓળખાત આવા તમે છો છતાં દરેક માણસ તમને ઓળખી નથી શકતા એ જીવની કઠના છે વાત તો સાચી ને ભગવાન છે પ્રગટ છે સામે મળ્યા છે છતાં પણ દરેક જીવે ભગવાનને ઓળખી નથી શકતા એ પુરુષોત્તમ નારાયણને ઓળખવા અઘરા છે भगवान् कृपा हो हे कृपा तुमहि रघुनन्दन हे कृपा रघुनन्दन जानीय भगत भगत ऊरचन्दन तुमरिहि कृपा तुमहि रघुनन्दन

કાટા થી કાટો નીકળે કંટકમ કંટકે નેવ શાસ્ત્રો પણ લખ્યું એવી જ રીતે ભગવાન જેના ઉપર કૃપા કરે યમે વેસ વૃણુતે તેન લભ્ય ઉપનિષદોમાં વેદોમાં વેદો માં બધી જગ્યા એક જ વાત કરવામાં આવી યમે વેસ વૃણુતે તેન લભ્ય તસ્યેસ આત્મા વૃણુતે તનુમ સ્વામ નાયમ પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન બુદ્ધિ થી પ્રવચન થી પોતાની સાધનાથી પોતાના પુરુષાર્થથી મળી શકે એવું તત્વ પરમાત્મા નથી કેવળ ને કેવળ યમે વેષ વૃણુ જેના ઉપર એની કૃપા થાય ને એ જ પરમાત્મા સુધી પહોંચે છે ઘણા ભક્તો કે સ્વામી અમારા સગા સંબંધી છે પંદર વીસ વખત કીધું પણ આવતા જ નથી એકવાર પરાણે લઈ આવ્યા પછી ફરી વાર આ પણ સમજી લેવાનું શું શું સમજી લેવાનું એના ઉપર મહારાજની કૃપા નથી તો ઘણા એમ વાત કરે સ્વામી આ અમારા છે ને મિત્ર એકવાર ખાલી અમે પ્રસંગમાં કીધું હતું કે મંદિર આવજો અને આવ્યા અને સ્વામી એવો સારો સત્સંગનો રંગ લાગ્યો અમારા કરતા આગળ નીકળી ગયા તો સમજી લેવાનું શું દદામી બુદ્ધિઓ ગમતમ એન મામુપ યાનતિ તે હું જેને બુદ્ધિ આપું છું એ જ મારી આપેલી બુદ્ધિથી મારા સુધી પહોંચે છે મારા સ્વરૂપને ઓળખી શકે છે વાસુદૈવઃઃ સર્વમિતિ સ મહાત્મા સુ દુર્લભ ભગવાન ઓળખી શકે એવા મહાન આત્મા મળવાય અત્યંત દુર્લભ છે તો મારી કૃપાથી એવા મહાત્માઓ આ પૃથ્વી ઉપર હોઈ શકે છે દરેક શાસ્ત્રમાં મત છે પ્રભુ તમે ઓળખી નથી શકાતા આપ અમારા ગામમાં પધારો અમ જેવા અનાથ લોકોને સ્નાત કરો એમ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ પગે લાગીએ છીએ રાજાના વેણ સાંભળીને શ્રીયરી ઘણું પ્રસન્ન થયા સંતો સૌહરી ભક્તોને બધા દરબાર રાજાઓની સાથે માણાવદર ગામમાં પધાર્યા મહારાજાજી પધારે છે હજી તો બહુ મોટું સામયું થવાનું છે હજી તો મહારાજની ખૂબ સરસ સરભરા કરશે નગરજનો ગામના મુસ્લિમ નવાબ રાજા વગેરે એ પ્રસંગ આપણે આવતીકાલે સાંભળશું બોલો ઘનશ્યામ મહારાજની